ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં એસીઆર એસીઆર વિશે ચર્ચા કરી હતી બરાબર સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર ઓકે એની લાક્ષણિકતા વિશે પછી આપણે કઈ રીતે વોલ્ટેજને કંટ્રોલ કરી શકીએ એસીઆરની મદદથી બરાબર એના વિશે આપણે ચર્ચા કરી હતી હવે જે આપણે એસિઆર ભણ્યા એને આપણે સર્કિટમાં કનેક્ટ કરીએ બરાબર આવી રીતે આ એસીઆર તમારો સર્કિટમાં કનેક્ટ થયો બરાબર એ એસીઆર જ્યારે સર્કિટમાં કનેક્ટ થાય છે ત્યારે સર્કિટમાં ક્યારેક વધારે વોલ્ટેજ આવી જાય ક્યારેક ઓછા વોલ્ટેજ આવી જાય ક્યારેક વોલ્ટેજ વધારવાનો દર એ વધી જાય ક્યારેક કરંટ વધવાનો દર એ પણ વધી જાય ક્યારેક તાપમાન વધી જાય બરાબર આપણે ઘરમાં પણ જોતા હશું કે આપણા ઘરમાં ક્યારેક ટીવી બગડી જાય પછી કોઈક વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ બગડી જાય બરાબર કોના લીધે તો જે સપ્લાયમાં ચેન્જીસ આવે છે બરાબર એ ચેન્જીસના લીધે આપણે એ આપણી જે ડિવાઇસ છે અથવા તો જે કોમ્પોનન્ટ છે એ બગડી જાય છે બરાબર એટલે કે આપણે ઘણી વખત લેબમાં પણ પ્રેક્ટિકલ કરતા હોઈએ બરાબર ત્યારે લેબમાં પણ શું થાય છે કે ક્યારેક ક્યારેક આપણું કોમ્પોનન્ટ બગડી જાય બરાબર હીટિંગના લીધે કે બીજી કોઈ વસ્તુ કે કરંટ વધારે ફ્લો થઈ ગયો તો વાઇન્ડિંગ બળી જાય બરાબર તો એવો આપણો જે સપ્લાય છે એ કેવો આવે છે બરાબર એના ઉપર ડિપેન્ડ રાખે છે બરાબર કે વોલ્ટેજ વધારે નથી આવી જતો ને કે કરંટ વધારે નથી આવી જતો ને તો એના ઉપર આધાર રાખીએ છીએ બરાબર તો આપણે જ્યારે પાવર ઇલેક્ટ્રોનિક્સ સર્કિટમાં જ્યારે આપણે થારિસ્ટરને જોડશું ત્યારે એના પ્રોટેક્શન માટે કંઈક રાખવો પડશે બરાબર જેમ કે આપણે ટીવીમાં રેગ્યુલેટર રાખીએ છીએ બરાબર વોલ્ટેજ અપડાઉન થાય તો વાંધો ના આવે તો એવી રીતે આપણે થારિસ્ટરને પ્રોટેક્શન આપશું બરાબર કે કોઈ પણ સપ્લાયમાં ચેન્જીસ આવશે તો આપણે જે થારિસ્ટર કનેક્ટ કર્યો છે એ થારિસ્ટર અથવા તો એસ બગડે નહીં બરાબર એટલે કે એ એના ઉપર કાંઈ ખામી ન આવી જાય બરાબર તો એના માટે આપણે એના પ્રોટેક્શન રાખશું બરાબર તો એ પ્રોટેક્શન કયા કયા હશે એ આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરશું બરાબર કે નો પ્રોટેક્શન બરાબર અને પછી બીજો ટોપિક છે કોમ્યુટ કોમ્યુટેટિંગ સર્કિટ તો મિત્રો કોમ્યુટેટિંગ સર્કિટ એટલે કે તમે એસસીઆરને ગેટ સપ્લાય વડે ચાલુ કરી નાખો બરાબર એટલે એસીઆર તમારો ચાલુ થઈ ગયો પછી એને બંધ કરવા માટે શું કરવાનું કે એનામાંથી પસાર થતો કરંટ ઝીરો કરવાનો જો એસી સપ્લાય હશે તો તમારો કરંટ ઓટોમેટિક ઝીરો થશે એટલે તમારો એસઆર ઓટોમેટિક ઓફ થઈ જશે બરાબર પરંતુ મિત્રો જ્યારે ડીસી સપ્લાય હશે ત્યારે તમારો એસસીઆર છે ઓટોમેટિક ઓફ નહીં થાય બરાબર કેમ કે એમાં કરંટ ઝીરો નહીં થાય તો કંઈક અરેન્જમેન્ટ કરવી પડશે ને તો એ અરેન્જમેન્ટને જ શું કહેવાય કોમ્યુકે કોમ્યુટેટિંગ સર્કિટ બરાબર તો એના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું બરાબર તો ફર્સ્ટ ટોપિક આપણે એશિયારના પ્રોટેક્શન ઉપર ચર્ચા કરીએ બરાબર તો આપણે જે ઇન્ટ્રોડક્શન આપ્યું કે એશિયારમાં ખામી ન થાય એટલા માટે પ્રોટેક્શન આપવો પડે બરાબર પરંતુ કઈ કઈ વસ્તુથી એશિયાને પ્રોટેક્શન આપવાનું તો અહીંયા પહેલી વસ્તુ લખેલ છે dv અપોન ડીટી ડીવી અપોન ડીટી એટલે કે જે સપ્લાયમાંથી વોલ્ટેજ આવે છે એમાં ફેરફાર થાય છે બરાબર હવે એ ફેરફારનો દર વધારે હોય એટલે કે અહીંયા ડીવી એટલે કે વોલ્ટેજમાં ફેરફાર થાય છે બરાબર સમય સાથે તો એ ફેરફારનો દર વધારે હશે તો તમારા એસીઆર છે એને તમે ગેટ સપ્લાય નહીં આપો તો પણ ઓટોમેટિક ઓન થઈ જશે બરાબર હવે કોઈપણ વસ્તુ આપણા જાન બહાર ઓન થાય તો એ આપણા માટે નુકસાનકારક છે બરાબર તો અહીંયા એસીઆર પણ જો આપણી મરજી મુજબ નહીં હાલે અને ઓન થઈ જશે તો આપણે આપણા માટે એ નુકસાનકારક છે બરાબર તો ડીવીએ પણ ડીટી એ અમુક કરતા વધારે વધારે ન હોવું જોઈએ બરાબર જો અમુક હદ કરતા વધારે હશે તો તમારો એસીઆર ઓટોમેટિક ટ્રીગર થઈ જશે અને ઓન થશે બરાબર તો એ ન થવો જોઈએ તો એ ન થાય એના માટે શું કરવાનું તો એના માટે આપણે શું કરશું કે જો વોલ્ટેજ છે બરાબર તો વોલ્ટેજનો પ્રોટેક્શન આવે કોઈ પણ દિવસે તમને ખ્યાલ ન આવે કદાચ ભૂલી ગયા હો કે વોલ્ટેજનો પ્રોટેક્શન આવે એસીઆરમાં તો હંમેશા પેરેલાલમાં એક ડિવાઇસ જોડવાની અને એ ડિવાઇસનું નામ છે ડીવી પણ ડીટી એટલે સ્નબર સર્કિટ સ્નબર સર્કિટ ડી અપોન એ અમુક હદ કરતાં વધી જાય તો નુકસાનકારક છે એ ન થાય એટલા માટે આપણે શું કરશું એક એશિયાની પેરેલાલમાં સ્નબર સર્કિટ જોડશું હવે મિત્રો સ્નમ્બર સર્કિટ શું છે એ આપણને અત્યારે ખ્યાલ નથી બરાબર પરંતુ નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે હું ડિટેલમાં ભણાવીશ કેમ કે સ્નબર સર્કિટ આ ટોપિકમાં પણ પૂછાય છે કે ડીએપોન ડીટીના પ્રોટેક્શન માટે શું વપરાય તો ખાલી ત્યારે નામ લખવાનું છે સ્નમ્બર સર્કિટ વપરાય બરાબર પરંતુ જો ત્રણ માર્ક્સમાં એવું પૂછાય કે સ્નંબર સર્કિટ સમજાવો તો એ અલગથી લખવો પડશે બરાબર તો આ વસ્તુ આપણે ડિટેલમાં જોશું બરાબર તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું અત્યારે ખાલી યાદ રાખો કે ડીવી અપોન ડીટીના પ્રોટેક્શન માટે આપણે સ્નબર સર્કિટ વાપરીએ છીએ બરાબર ઓકે પછી નેક્સ્ટ ટોપિક છે ડીઆઈ અપોન ડીટી ડીઆઈ અપોન ડીટી તો મિત્રો જેમ વોલ્ટેજનો વધારાનો દર વધી જતો હતો એમ કરંટનો દર પણ હોય તો કરંટ પણ સમય સાથે વધતો હોય ઘટતો હોય બરાબર હવે જો કરંટ વધી જાય તો તમારો એસીઆર છે એ બળી પણ જાય બરાબર તો એ ન થાય એના માટે શું કરવાનું તો ડીઆઈ અપોન ડીટીનો ઓપોઝ કોણ કરે તો જુઓ મિત્રો ડીવીએપોન ડીટીનો ઓપોઝ કોણ કરે તો કેપેસિટર બે મિનિટ રજીસ્ટરનો ઓપોઝ સોરી કરણનો ઓપોઝ કોણ કરે રજીસ્ટર બરાબર એ આપણે શીખી ગયા કે રજીસ્ટર છે એ કરંનો અવરોધ છે બરાબર પછી ડીઆઈએ પોન ડીટી એ કોનો એનો વિરોધ કોણ કરે તો એલ ઇન્ડક્ટર અને ડીવીએ પોન ડીટી એનો વિરોધ કોણ કરે તો સી બરાબર તો મિત્રો અહીંયા ડીઆઈએ પણ ડીટી છે ઇન્ડક્ટર છે હવે ડીઆઈએ પણ ડીટી એટલે કે કરંટ છે કરંટનું પ્રોટેક્શન હંમેશા સિરીઝમાં લગાવવાનું બરાબર તો આપણે શું કરશું કે એસસીઆરની સિરીઝમાં એક ઇન્ડક્ટર જોડી દેશું એટલે કે એ જોડી દેસું તો કદાચ ડીઆઈએપ ઓન ડીટી વધશે તો એ કંટ્રોલમાં રહેશે બરાબર તો સિમ્પલ એટલું લખવાનું કે ડીઆઈએપ ઓન ડીટીના પ્રોટેક્શન માટે આપણે શું કરશું કે એસસીઆર છે એની સિરીઝમાં એક ઇન્ડક્ટર જોડી દેશું બરાબર ઓકે હવે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે ડીવીએપોન ડીટીના પ્રોટેક્શન માટે જે નંબર સર્કિટ વાપરીએ છીએ એ પેરેલલમાં કયો કોમ્પોનન્ટ હશે તો એ હશે સી ઓકે તો મને લાગે છે કે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે બરાબર પછી આવે છે ઓવર વોલ્ટેજ કે ધારો કે વોલ્ટેજ વધી જાય તો શું કરવાનું તો વોલ્ટેજ વધી જાય તો આપણે એક વેરિએસ્ટર જોડવાનું કે જો અમુક હદ કરતાં વધારે વોલ્ટેજ વધી જાય તો એ પ્રોટેક્શન કરશે બરાબર એસસીઆરને હવે વેરિએસ્ટર શું છે એ પણ આપણે જોશું બરાબર પછી કરંટ હવે આ ટોપિક બધાને આવડશે ઓવર કરંટના પ્રોટેક્શન માટે આપણે ફ્યુઝ વાપરીએ છીએ બરાબર પછી એમસીબી લખ લખવું તો લખી શકો પરંતુ અહીંયા બુકમાં ફ્યુઝ આપેલું છે બરાબર તો ફ્યુઝ એ કરંટના પ્રોટેક્શન માટે વપરાય છે બરાબર પછી અહીંયા ટેમ્પરેચરના લીધે પણ થારિસ્ટરને નુકસાન થાય છે બરાબર કે તમારો જે થારિસ્ટરમાં જે ટેમ્પરેચર વધી જાય બરાબર તો એને બહાર કાઢવો પડે બરાબર અંદર જે ઉષ્મા ઉત્પન્ન થઈ હોય એને બહાર કાઢવો પડે બરાબર તો એના માટે આપણે હીટ સિંક વાપરીએ છીએ હીટ સિંક બરાબર તો મિત્રો આટલી પાંચ વસ્તુ છે એના લીધે તમારો એસસીઆર બગડી શકે છે બરાબર હવે આ બધી જે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યું કે ડીઆઈ અપોન ડીટી ડીવી અપોન વોલ્ટેજ કરંટ અને ટેમ્પરેચરના લીધે જે એસસીઆરને નુકસાન થતો હતો બરાબર એની એકમાં આકૃતિમાં આવી જાય કદાચ ક્યારેક ક્યારેક એવું પૂછાય કે એશિયાના રક્ષણ માટે એક આકૃતિ દોરી અને સમજાવો કદાચ એવું પૂછી શકે તો મિત્રો આ એની ડિટેલમાં આકૃતિ છે ઓકે દેખાય છે તો અહીંયા જે એશિયાર છે આ એશિયાર છે બરાબર હવે પહેલી આપણે વસ્તુ શીખ્યા હતા કઈ શીખ્યા હતા કે ડીવી આપણને ડીટીના પ્રોટેક્શન માટે શું કરવાનું તો મિત્રો અહીંયા લખેલું છે સ્નબર સર્કિટ સ્નબર સર્કિટ બરાબર ડીવી અપોન ડીટી એટલે વી છે વોલ્ટેજ એટલે પેરેલાલમાં આવશે સર્કિટ પેરેલાલમાં છે બરાબર કે કેપેસિટર અને રજિસ્ટર બંને કેવા છે સિરીઝમાં પણ એશિયાની કેવી રીતે છે પેરેલાલમાં છે બરાબર તો ડીવી અપોન ડીટીના પ્રોટેક્શન માટે આપણે સ્નબર સર્કિટ આ રહી પછી આવ્યું હતું ડીઆઈ અપોન ડીટી એના પ્રોટેક્શન માટે સિરીઝમાં એક ઇન્ડક્ટર જોડી નાખો આ જોડી નાખ્યો પછી વોલ્ટેજના પ્રોટેક્શન માટે વેરિએસ્ટર તો આ વેરિએસ્ટર છે આવી રીતે દોરવાનું ઓકે પછી આઈના પ્રોટેક્શન માટે ફ્યુઝ છે બરાબર તો આ ફ્યુઝ આવી ગયો પછી મિત્રો ગેટ સપ્લાય છે ત્યાં પણ કદાચ કોઈ એવા ચાન્સીસ હોય કે ઘેટ સપ્લાયના લીધે પણ થારિસ્ટરને નુકસાન થઈ શકે તો એના માટે શું કરવાનું રજીસ્ટર જોડવાનું જે કરંટ ને અવરોધ કરશે પછી આ જીના ડાયોટ છે એ વોલ્ટેજ વધવા નહીં દે અમુક હદક હતા બરાબર અને જે આર અને સી છે એ જે નોઈસ આવશે ગેટ સપ્લાયમાં એ નોઈસને રિમૂવ કરશે બરાબર કે એ નોઈસના લીધે પણ તમારો થારી ઓન થઈ શકે ક્યારેક બરાબર તો એના માટે જાય તો મિત્રો આ આકૃતિ છે સિમ્પલ છે ખાલી હજી આ હિટસિંગ રહી ગઈ બરાબર હીટસિંગ પણ આ જે રાઉન્ડ કર્યો છે ડોટેડ લાઈનથી એ હિટસિંગ છે બરાબર તો મિત્રો તમને પહેલું ક્વેશ્ચન પૂછાય કે એશિયારના રક્ષણ શું કામ જરૂરી છે બરાબર તો એ તો તમે લખી શકો તમારી ભાષામાં કે એશિયાર એ જો સર્કિટમાં યુઝ કરેલી હોય તો એનું રક્ષણ જરૂરી છે બરાબર નહીં તો પછી તમે એશિયારને રક્ષણ નહીં કરે તો પછી તમે વોલ્ટેજને કઈ રીતે કંટ્રોલ કરશો બરાબર તો એ વસ્તુ થઈ ગઈ પછી એસીઆર જે છે એને ડેમેજ કરવા માટે કયા કયા કોમ્પોનન્ટ અથવા તો કઈ કઈ રીતે એને ડેમેજ થઈ શકે તો પહેલું લખવાનું ફ્યુજ સોરી કરંટ બરાબર કરંટના લીધે તમારો એસીઆર છે ડેમેજ થઈ શકે તો એના પ્રોટેક્શન માટે શું વાપરવાનું ફ્યૂઝ તો અહીંયા ફ્યુઝ કનેક્ટ કરેલો છે પછી ડીઆઈએ પોન ડીટી એના લીધે પણ તમારો એસીઆર બગડી શકે છે તો એના પ્રોટેક્શન માટે ઇન્ડક્ટર બરાબર પછી આવે છે ડીવી અપોન ડીટી તો એના પ્રોટેક્શન માટે સ્નબર સર્કિટ જેમાં સી કોમ્પોનન્ટ છે બરાબર ને પછી છે વોલ્ટેજ વોલ્ટેજ માટે વેરિએસ્ટર છે બરાબર વેરિએસ્ટર બરાબર અહીંયા ડિટેલમાં બધું આપેલું જ છે તમે જોઈ શકો છો ઓવર કરન્ટ પ્રોટેક્શન માટે સર્કિટ બ્રેકર અને ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ બરાબર પછી ડીઆઈએપોન ડીટીના પ્રોટેક્શન માટે સિરીઝ ઇન્ડક્ટર પછી ડીવીએ પણ ડીટીના પ્રોટેક્શન માટે નંબર સર્કિટ ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે વેરિએસ્ટર જંક્શન ટેમ્પરેચર લિમિટ કરવા માટે હિટ સિંગ ગેટ પ્રોટેક્શન માટે જેના થી ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન પ્રતિરોધ આર થી ઓવર કરન્ટ પ્રોટેક્શન આર વન વડે નોઈસ સપ્રેશન એટલે ને દૂર કરશે બરાબર તો મિત્રો આ આકૃતિ દોરીને પણ સમજાવી પૂછી શકે બરાબર એક જમત કાંઈ નથી જો કરંટની વસ્તુ કરંટના પ્રોટેક્શન માટે જે પણ વસ્તુ આવશે ફ્યુઝ આવશે કે ઇન્ડક્ટર આવશે એ સિરીઝમાં જોડવાનો છે અને વોલ્ટેજના પ્રોટેક્શન માટે આવશે એ આવશે પેરેલાલમાં બરાબર ઓકે તો મિત્રો આ આજનો ટોપિક હતો બરાબર જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો બરાબર અને હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે નંબર સર્કિટ વડે વિશે અભ્યાસ કરશું બરાબર Thank you.